ચાદર અને રૂમાલના પાર્સલના નામે મુંબઈથી ટ્રાન્સપોર્ટ પેટી મારફતે શરાબ બીયરનો જથ્થો અંજાર મોકલાયો ચાદર અને રૂમાલના પાર્સલના નામે મુંબઈથી ટ્રાન્સપોર્ટ પેટીમાં વિદેશી શરાબ મંગાવવાના કારસાનો પૂર્વકચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે એલસીબીએ ગત સાંજે અંજારના મેઘપર બોરીચના માલારા મહાદેવ મંદિર નજીક તે વી ટ્રાન્સ ઇન્ડિયા લિમિટેડ નામની પેટીમાં તપાસ હાથ ધરી છે બે અલગ અલગ બ્રાન્ડના બિયરના બોતેર ટીન અને વિસ્કીની છ બોટલ મળી દસ હજાર બસો રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો મુંબઈના હિન્દ માતા દાદરની મહાલક્ષ્મી ટ્રેડિંગ નામની પેઢીએ રૂમાલ અને ચાદરના નામે શરાબનો જથ્થો મોકલ્યો હતો જે માંડવીના મોટી ભાડાઈના વેસુબા અરજણસિંહ જાડેજાને ડિલિવર થવાનો હતો એલસીબીએ માલ મોકલનાર અને માલ મેળવનાર બેઉ સામે અંજાર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમો તળે ગુનો નોંધાવ્યો છે ઉલ્લેખનીય છે કે થોડાક સમય અગાઉ માંડવી પોલીસે પણ આ રીતે ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે આવેલો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો